નમસ્કાર. આપણે આજે રાગ કાફી નંબર 4, જે આપણી પહેલી PDF ફાઇલ છે, મેં તમને 2 PDF ફાઇલ મોકલેલી છે, એમાં પહેલી PDF ફાઇલનો આ ચોથા ક્રમનો રાગ છે, કાફી રાગ. ખૂબ સુંદર રાગ છે. દરેક રાગની એક અલગ ઓળખ હોય છે, આગવી વિશિષ્ટતા હોય છે, એની એક સુગંધ હોય છે. દરેકનું સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. આપણે ઘણી સોસાયટીઓમાં જોતા હોય છે, અલગ અલગ સ્ટ્રક્ચરથી બાંધકામ કરેલા હોય છે. ઈંટ, ચૂનો, પથ્થર, રેતી, આ 4 મટીરિયલથી જ આપણે ઘર બને છે, બિલ્ડિંગ બને છે. દરેક ઘરની પોતાની એક બાંધણી અલગ હોય છે, એક સુગંધ અલગ હોય છે, ઓળખ અલગ હોય છે. એ જ રીતના દરેક રાગનું હોય છે. એ તમે સમજો અને એ સમજીને તમે જો રાગ તૈયાર કરો તો તમને રાગના જેવી મજા બીજે ક્યાંય નહીં આવે, એની મારી આપ સૌને ગેરંટી છે. તો આ રાગ આપણે શરૂ કરતાં પહેલાં રાગની જે વિશિષ્ટતાઓ છે, એના ગુણ છે, એ આપણે જોઈ લઈશું. સૌ પ્રથમ થાટ એ કાફી છે. આપણે 10 થાટનો ઉપયોગ કરીએ છીએ. આપણું જે ઉત્તર હિન્દુસ્તાની સંગીતની પદ્ધતિ છે, એમાં 10 થાટનો ઉપયોગ થાય છે. કુલ 72 થાટ છે, પણ એમાંથી 10 રાગ પ્રચલિત છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. 10 થાટમાં કયા કયા થાટ આવે છે એ પણ મેં તમને અગાઉ બતાવેલું છે. એટલે આ થાટ પણ કાફી છે અને રાગ પણ કાફી છે. કોમળ સ્વર આમાં 2 આવે છે, ગ અને ની. આ બંને કોમળ સ્વરનો આખા રાગમાં ઉપયોગ થશે. રાગમાં ક્યાંય પણ એવું તમને લાગે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, ગ અને નીની નીચે આડું લીટું ન કરેલું હોય, એટલે કે કોમળની નિશાની ન કરેલી હોય, તો આપણે એ કરી દેવાની, સમજી જવાનું કે આ રાગમાં જ્યાં પણ ગ અને ની આવે, આખો રાગ કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં, તો એ ગ અને ની કોમળ જ હોય. એ મદ્ર સપ્તકનો હોય, મધ્ય સપ્તકનો હોય કે તાર સપ્તકનો હોય. વાદી સ્વર છે રે, એટલે કે રાગનો મુખ્ય સ્વર જે છે એ રે છે. સંવાદી સ્વર પ છે. આ રાગમાં 7-7 સ્વરોનો ઉપયોગ થાય છે, એટલે કે સારે ગમા પધની 7 સ્વરો જે છે એ 7-7 સ્વરોનો ઉપયોગ થાય છે, એટલે જાતિ થાય સંપૂર્ણ સંપૂર્ણ. ગાવાનો સમય રાત્રિનો પ્રથમ અને બીજો પ્રહર છે. આ રાગ એવો છે કે જે આપણે બંને પ્રહરમાં ગાઈ શકીએ. પ્રથમ પ્રહર એટલે 6-9 સમય અને બીજો પ્રહર એટલે 9-12 સમય રાત્રિનો. આરોહરો ને પકડ સિમ્પલ છે. સારેગામાં પધની સા, સાની ધપા મગર એ સા, સા સા રે રે ગ ગ મ મ પ. પણ ધ્યાન શું રાખવાનું કે જ્યારે પણ આપણે આરોહરો ને પકડ નો પ્રેક્ટિસ કરતા હોય, રિયાઝ કરતા હોય, ત્યારે વાદી અને સંવાદી સ્વરને બીજા સ્વરો કરતાં થોડુંક વધારે લંબાવીને ગાવો પડે તો રાગનું સ્વરૂપ સ્પષ્ટ થાય. નહીં તો શું થાય, સંપૂર્ણ સંપૂર્ણ જાતિના બીજા ઘણા રાગ હોઈ શકે, જેમાં સારેગામાં પધની સા આવતા હોય, ગ અને ની બંને કોમળ પણ આવતા હોય, પણ વાદી અને સંવાદી એક સરખા હોય નહીં. તો અહીંથી રાગને આપણે અલગ તારવી શકીએ કે યસ, આ રાગ કાફી રાગ જ છે. માટે વાદી અને સંવાદીનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે. હું તમને આરોહરોને પકડ વગાડીને, ગાઈને અને એનો આકાર કરીને બતાવી દઉં છું. પછી જો સમય હશે તો આપણે સ્વરમલિકા બતાવીશું, નહીં તો નેક્સ્ટ લેસનમાં આપણે સ્વરમલિકા સ્ટાર્ટ કરીશું. ઓકે, ચોથી ગાળીનો આપણે સાલી જોઈએ. હંમેશા જ્યારે પણ આપણે ગાતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન શું રાખવાનું કે આપણો ગળામાંથી જે સ્વર નીકળે છે એ હાર્મોનિયમના સ્વર સાથે મેચ થાય છે કે નહીં, આ ગાયકી માટે ખૂબ જરૂરી છે, અગત્યનું છે. શુદ્ધનીમાં બહુ માઇનોર ડિફરન્ટ હોય છે, એટલે તમે કોમળ અને શુદ્ધ સ્વરનો ડિફરન્ટ ગળામાંથી કાઢતા થઈ જાઓ, વાગતો હોય તો એને ઓળખતા થઈ જાઓ, તો ઘણું બધું કામ તમારું સરળ થઈ જશે. આકાર
ગાવી તો શું કરતા હોય છે રિયાઝ વખતે આરો આરો પકડ સારે ગામા બધાની સા સા ની દ મ મ ગ ર સા સા રે રે ગ ગ મ મ પ આ ખોટો રિયાઝ છે. આરો આરો પકડ હંમેશા મીટર લેશે એટલે કે વિધાઉટ તાલ, તાલ વગર લેવાની હોય છે. અને એને સમજીને સ સાથી જ્યારે ની સાથી ઉપર સા સુધી જઈએ ત્યાં સુધીમાં એકદમ ધીમે ધીમે વાદીને સંવાદીને ખાસ ધ્યાનમાં રાખીને એકદમ સ્લો જેટલો લંબાઈ શકો સ્વર અને એનાથી વધારે વાદી સમાધી સ્વરને લંબાવો એ રીતના આરો આરો પકડ લેવાનું. મેં જે બતાવ્યું છે એ મીડિયમ બતાવ્યું છે, એનાથી પણ થોડોક વધારે લંબાવીને તમે લઈ શકો તો શું થાય છે કે રાગની તમારી ગાવાની જે પકડ છે એ પકડ તમારી આપોઆપ ગળામાં સેટ થઈ જાય કે આ સ્વરને આ રીતના ગાવાનું છે, આ સ્વરને આ રીતના ગાવાનું છે. 50% કામ તમારું ઇઝી થઈ જશે. આ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ લેસનમાં આપણે સ્વરમલિકા સાથે મળીએ છીએ. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.